ગુજરાતી મીઠડી લાગે સાકરનો પરસાદ રે ગોળની કાકરી ઘીમાં પડેલી રે સુકન્યા રે લક્ષ્મી સદૈવ મંગલમ હાથ મૂકે ને સઘળા રસ્તે અજવાળા ના સોનાની ના ચાંદીની એને બસ મનની માયા સૌના ભાગમાં કંકુ ચોખાનો તુલસી ક્યારો લક્ષ્મી સદૈવ મંગલમ લક્ષ્મી સદૈવ મંગલમ કટ કર્યો આટલી હિંમત એકવાર લગન થઈ જવા દે બચ્ચુ પછી જોઉં છું તમારો ફોન કેવી રીતે કટ કરે છે ઘરને સ્ટોપર મારવા ગઈ હતી કે ગામને તાળા મારવા ચલો હવે મુરત વીતી જશે હા હા હવે આવી ગઈ હું બધા શાંત કેમ થઈ ગયા લગનના ગીત ગાઓ બધા નાના છબીલ તું ભાઈ એટલે બિલકુલ ગભરાતા નહીં વર રાજા છો તમે રાજા નહીં તો વર બનીને તો ચાલો એકદમ શું વાત છે છબીલ
તો અમને અહીંયા કેમ લઈ આવ્યો? અરે હમણાં ચંદ્રમો આવશે તો મંદિરે જવાનું છે, જાન આવતી જ હશે. કોઈ જાન નથી આવવાની બા. મેં સાંભળ્યું છે ચંદ્રા બાબી અને પ્રતાપ બાબા વાત કરતા હતા. ભગવાન, આટલું મોટું કાવતરું, અરે અરે લક્ષ્મી સાથે પ્રતાપના લગ્ન! ચંદ્રાબહુ લક્ષ્મીની સક્કી મામી છે પણ મા ન બની શકી. આજ સુધી એણે આપણને ત્રાસ જ આપ્યો છે, આપણે મૂંગે મોઢે સહન કરતા રહ્યા એમ સમજીને કે માથે છત છે, બે માણસનો સહારો છે સમજીને આપણે બધો ત્રાસ સહન કરી લીધો. પણ આજે આવું નહીં કરે, નહીં કરે ભગવાન, પણ એને માફ નહીં કરે. આના કરતા હું મા બાપુજી સાથે સીધા આવી ગઈ હોત તો સારું થાય. કડવા શબ્દો પણ નહીં બોલાય, પણ જો હું એમની સગી દીકરી હોત તો પણ એમને આ જ કર્યું હોત બા. બોલો ને. ભગવાને આજે મને તારો ભાઈ બનાવ્યો હોત ને સારું થાત. આજે નોકર હોવાનું આજે મને દુઃખ થાય છે ને એટલું ક્યારેય નથી થયું. મારા હાથમાં હોય ને તો તારા મામા મામીને તો હું. એટલે પ્રતાપ મામા, આ લક્ષ્મી નહીં, આ કાળમી ઢૈયા વાળા લોકોના કાને કોઈ વાત નહીં જાય, એ લોકોના દિલ સુધી કોઈ વાત નહીં પહોંચે. બેટા આપણે એવું કઈ કરવું નથી. માણસના મનમાં કાં તો રામ વસતો હોય અને કાં તો પાપ. તો હું શું કરું બા? આવા લગ્ન કરું એના કરતા તો મારી જીભ કચડી. નહીં દીકરા, આવું નહીં બોલવાનું. લક્ષ્મી તું જતી રહે. બા? હા બેટા,
આ લોકોને ખબર પડે એ પહેલા તું અહીંથી ભાગી જા, ભાગી જા અહીંથી. વાહ, પણ હું ક્યાં? છબીલ, છબીલ બેટા, તું એક પોટલામાં લક્ષ્મીના કપડા અને થોડાક દાગીના લઈને આવ, અને સાંભળ, સાથે સાથે કાગળ અને પેન પણ લેતો આવજે. જા જા, જલ્દી જા, જલ્દી આવજે પાછો. બેટા, તું તું છે ને અમદાવાદ જતી રહે, ત્યાં તારા વિઠ્ઠલ કાકા છે, હું તને એમનું સરનામું લખી આપીશ. બસ તું તું ત્યાં જઈને મારું નામ આપજે, એ તને આશરો આપશે બેટા. પણ તું તું અહીંથી ભાગી જા, બસ વહેલી તકે અહીંથી ભાગી જા. નહીં રવા, મારા ગયા પછી એ લોકો તમને રંજાડશે, હું નથી જવાની. તમારું શું થશે હીરાબા? તમને બહુ હેરાન કરશે. કઈ નહીં થાય બેટા, મારે હવે કેટલા દિવસ જીવવાનું બેટા? તું તું મારી ફિકર નહીં કર બેટા. નહીં બેટા, નહીં, તું ફિકર નહીં કર, મારી હું સહન કરી લઈશ. એ લોકો જે પણ કઈ કે, પણ પણ હું તને રાક્ષસોના હાથમાં નહીં જવા દઉં. નહીં બેટા, તું જા, તું જા અહીંથી જા. હાલે હાલે, આપે ના, આપ 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 લે બે, આમાં થોડા કપડા ને દાગીના છે. ના ના જમીલ, લે મારા પગાર માંથી થોડા બચાવેલા છે. ના છબીલ, ના, વીર પસલી માનીને રાખી લે બેન. લક્ષ્મી ક્યાં છે? ક્યાં છે લક્ષ્મી? લક્ષ્મી ક્યાં છે? બોલ. નહીં બોલું. બોલ. નહીં બોલું. મેં કહ્યું ને, મેં કહ્યું તું ને, આજે કંઈક ને કંઈક હોબાળો જરૂર થશે. બોલવું પડશે તારે, નહીં તો છોડીશ નહીં આજે તને. બોલ બોલ, બસ કરો. નહીં મારો, નહીં મારો, ગરીબને નહીં મારો. લક્ષ્મી જતી રહી છે અહીંથી બહુ જ દૂર. મેં જ ભગાડી મૂકી છે ને. શું તમે લક્ષ્મીને ભગાડી દીધી? હા, મેં લક્ષ્મીને ભગાડી છે. કારણ કે અમને ખબર પડી ગઈ હતી કે કોઈ લગ્ન બગ્ન થવાના જ નથી.
અને તમારે તો નાલાયક પ્રતાપની સાથે એના લગ્ન કરાવવા હતા. કાવતરું હતું આ તમારું સાસુ માં. તો શું કરત બીજું? જીવતે જીવત મારી છોકરીને કુવામાં પડવા દે? શરમ કરો ચંદ્રાબહુ, જરા શરમ કરો. અરે આંગણે આવેલા જાનવર સાથે પણ લોકો આવું વર્તન નથી કરતા. અને તમે તમારી સગી ભાણેજ સાથે આવું કર્યું, એનું જીવતર ઝેર કરી નાખવા માંગતા હતા. પટ છે તમને, અને પટ છે તમને બધાને. એ સાસુમાં તમે જોજો, હવે તમારી ખેર નથી. એમ શું કરશો તમે? શું કરશો? જીવ લેશો મારો? લઈ લો જીવ. મારી લક્ષ્મીના છુટકારાની મેં કિંમત ચૂકવી એમ માનીશ. સાસુમા, કામ વચ્ચે ઉભા છીએ, તું કર. જોવાના છીએ ને, એને આપણે ઘરે જઈને જોઈ લઈશું. સાંભળો, આ ખવડાઈ પીવડાઈ ને ઘોડા જેવા કર્યા છે ને, તો દોડો હવે, લક્ષ્મીને પકડી લાવો. બહુ દૂર નહીં ગઈ હોય, અને જો ખાલી હાથે આવ્યા છો ને, તો ચામડી ઉતારી નાખી. અને તું અહીંયા ઉભો શું રહ્યો છે? તને અલગથી કહેવાનું, તારી થનારી વહુ ભાગી ગઈ છે. મરદનો બચ્ચો હોય ને તો જા અને એનો ચૂંટલો પકડીને રહેતો આવ. આ થઈને તે મારું જ ખરાબ કર્યું. ગામ વચ્ચે મારી પાઘડી ઉછાળી જ નાખી ને. દીકરા, પુરુષની પાઘડી કરતા સ્ત્રીના પાલવની મર્યાદા વધારે હોય છે. બા, તારો વાંક નથી બેટા, કદાચ મારા સંસ્કારોમાં જ કોઈ ખોટ રહી ગઈ હશે. એટલે જ દીકરી જેવી લક્ષ્મી નું જીવતર રોળી નાખવા બેઠો હતો. કળિયુગમાં પણ કંસમાં મોહ હોય છે એ મેં આજે જોયું. ઓહો, માકડ ને આંખો આવી ને આવી આવી ને એવી આવી કે વળી ડોળા કાઢે છે. સાસુમાં સાંભળો, લક્ષ્મી ભાગી ભાગીને ક્યાં જશે? અને તમને શું લાગે છે, લક્ષ્મી સાથે લગ્ન કરવા માટે આકાશમાંથી કોઈ રાજકુમાર ટપકશે?